તાજેતરમાં ભરૂચના એક વકીલ સાથે પાલનપુર પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું, જેના પગલે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, તેમજ ઘટનાને વખોડતો તેમજ પોલીસ કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં ભરૂચના વકીલ પોતાની કાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ગયા હતા। વકીલ સાહેલ ખાન સાથે પાલનપુર પોલીસના પીએસઆઈ એલજેવાલા અને હેડ કોન્સ્ટેબલ ઉમાભાઈ ગજાભાઈએ અભદ્ર વર્તન કર્યું હતું, તેમજ કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો। આ અંગે વકીલ દ્વારા પાલનપુર ખાતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમના સમર્થનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ બનાવને વખોડી કાઢી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરવામાં આવી હતી। મિટિંગમાં બાર એસોસિએશનના ઇન્ચાર્જ પ્રમુખ બીજી ચાવડા અને સેક્રેટરી દિનેશ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કર્મચારીઓ અને કાયદો અને વ્યવસ્થા જાળવતા કર્મચારીઓએ જેમને શોભેના એવું વર્તન કરી અમારા એડવોકેટશ્રીને ગેરકાયદેસર ગેરબંધારણીય અને ગેરકાયદેસર અટકાત કરેલી છે, તેથી અમે એડવોકેટશ્રીઓ આ જે ઘટના બની છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારી સરકારને રજૂઆત છે કે જો આવું નવું રહ્યું તો એડવોકેટ સુરક્ષિત નથી, જેથી અમારી સરકારને એવી રજૂઆત છે કે એડવોકેટ એક્ટમાં સુધારો લાવો, ઉમેરો લાવો કે સરકારથી એ બાબતનો પરિપત્ર લાવે, કાં તો એડવોકેટને સુરક્ષિત બનાવતો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો જેથી એડવોકેટ પણ સુરક્ષિત રહી શકે।